નમસ્કાર ભાઈઓ બહેનનું સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માથે દોસ્તો આજે વાત કરવી છે કે મધમાખી કરડે છે મધમાખી ડંખ મારે છે ત્યારે તાત્કાલિક તમારે શું કરવું જોઈએ જ્યાં દોસ્તો મધમાખીનું મધ છે તે બધા લોકોને પસંદ હોય છે પણ મધમાખી કરડે છે તે કોઈને પસંદ નથી હોતું કેમકે તેમાં ભયંકર દુખાવો થાય છે અને સાથે સાથે સોજો પણ ચડે છે અને જે લોકોના શરીરમાં નબળાઈ છે અશક્તિ છે કમજોરી છે તે લોકોને મધમાખી ડંખ મારે છે તે લોકોને છક્કર જેવું પણ આવી જાય છે અને જે લોકોને ઝેરીલું મધ કરડે છે તે લોકોને તાત્કાલિક એડમિટ કરવા પડે છે કેમ કે તેમાં ઝેર વધારે પ્રમાણમાં હોય છે તો મધમાખી કરડે ત્યારે તમારે તાત્કાલિક એક વસ્તુ લગાવી લેવાની છે એકદમ આયુર્વેદિક ઉપાય અને ઘરેલું નુસ્ખો બતાવું છું આ વસ્તુ કરશો એટલે તમારો સોજો પણ નહીં છડે તમારો દુખાવો પણ બંધ થઈ જશે અને તમારા શરીરમાં મધમાખીનું કોઈ પણ પ્રકારની મધમાખી હોય સાદી મધમાખી હોય ઝહેરીલી મધમાખી હોય કોઈ પણ પ્રકારની તમને મધમાખી કરડી હોય તમે આ વસ્તુ લગાવી લેશો એટલે તમારા શરીરમાં કોઈ પણ પ્રકારનું ઝહેર નહીં ફેલાય તમને સોજો નહીં છડે અને દુખાવો પણ નહીં થાય પણ તે પહેલાં નમ્ર વિનંતી છે કે જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી હું તમારી સામે રજૂ કરતો રહું અને તમે હંમેશા નિરોગી રહી શકો જ્યાં દોસ્તો મધમાખી કરડે તે પછી સાદી મધમાખી હોય કે ઝહેરી હોય તમારે શું કરવાનું છે જે તમાકુમાં આપણે વાપરીએ છીએ ચૂનો સફેદ કલરનો તે તમારે એક ચમટી ચપટી જેટલો ચૂનો લઈ લેવાનો છે તેમાં થોડું પાણી મિક્સ કરી અને જે ભાગમાં તમને ડંખ માર્યો હોય માધ મધમાખીએ જે ભાગમાં મધમાખી કરડી હોય ત્યાં તમારે લગાવી લેવાનો છે અને એકથી બે કલાક રહેવા દેવાનો છે અને પછી તમારે સાદા પાણીથી અથવા તો ગરમ પાણીથી આ વસ્તુ સાફ કરી નાખવાની છે આ વસ્તુ કરશો એટલે તમારો જે ભાગમાં તમને મધમાખીએ ડંખ માર્યો હોય ત્યાં તમને સોજો પણ નહીં સડે અને મેઇન વાત તો કે તે જગ્યાએથી તમારા શરીરના કોઈપણ ભાગમાં ઝેર પણ નહીં ફેલાય અને તમને કોઈ પણ પ્રકારનો દુખાવો પણ નહીં થાય આ વસ્તુ ફક્ત તમે પાંચથી દસ મિનિટમાં તમારે કરવાની છે તમને મધમાખી જ્યારે કરડે ત્યારે તમારે પાંચથી દસ મિનિટ સુધીમાં તમારે જે છૂનો આવે છે તેમાં થોડું પાણી મિક્સ કરી અને લગાવી લેવાનું છે આ વસ્તુ કરશો એટલે તમારે કોઈપણ દવાઓ ખાવાની જરૂર નહીં પડે કોઈપણ ઇન્જેક્શનો ખાવાની જરૂર નહીં પડે કેમ કે તમારા શરીરમાં જે મધમાખીનું ઝહેર છે તે ફેલાશે જ નહીં આ એકદમ આયુર્વેદિક અને ઘરેલું નુસ્ખો છે અને સોજો પણ નહીં છડે અને દુખાવો પણ નહીં થાય જ્યાં દોસ્તો એકદમ આયુર્વેદિક અને ઘરેલું નુસ્ખો છે તાત્કાલિક તમે આ વસ્તુ કરશો એટલે તમારે કોઈ પણ હાઈ પાવરની ટેબ્લેટો મેડિસિનો અથવા તો ઇન્જેક્શનો ખાવાની જરૂર નહીં પડે એકદમ ઘરેલું અને આયુર્વેદિક નુસ્ખો છે જ્યાં દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને આવી જ આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી અને આયુર્વેદિકને લગતા તમામ પ્રકારના ઉપચાર જોવા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જય હિન્દ દોસ્તો